ભાભીનો વિલાપ. અહીં ઘરે મોટાભાઈ રામપ્રતાપ અને સુવાસીની ભાભી ઉઠ્યા ત્યારે જોયું તો ઘનશ્યામ પથારીમાં મળે નહીં. તેમને થયું કે રોજના કરતા કદાચ આજે ઘનશ્યામ વહેલા નાવા ગયા લાગે છે, હમણાં નદીએથી નાઈને આવશે. મોટાભાઈ નાઈને ખેતરે ગયા. ભાભીએ ઘનશ્યામ માટે નાસ્તો બનાવી રસોઈનું કામકાજ શરૂ કર્યું. સવારના કામમાં કોઈને ઘનશ્યામ યાદ આવ્યા નહીં. બપોર થઈ પણ હજી ઘનશ્યામ પાછા કેમ નહીં આવ્યા હોય? ભાભી ક્યારના રાહ જુએ છે કે ઘનશ્યામ આવે એટલે સાથે જમીએ, પણ ઘનશ્યામ ઘરે પાછા નથી આવ્યા. ભાભીને ચિંતા થવા લાગી. તેમણે ઘનશ્યામના બાળ મિત્રોને બોલાવીને પૂછવા માંડ્યું, ઘનશ્યામ ક્યાં છે? તમે એમને જોયા છે? કેમ હજી ઘેર નથી આવ્યા? તમને ખબર છે ક્યાં ગયા છે? પણ બધા બાળ મિત્રો કહે, અમને ખબર નથી. અમે આજે સવારે નાહવા ગયા ત્યારે નદી કિનારે નહોતા, અમારી સાથે નાહવા નથી આવ્યા. આથી ભાભીને વધારે ચિંતા પેઠી. ભાભી પોતે બધા સગાવાલાને ઘરે તપાસ કરવા ગયા. લક્ષ્મીબાઈ, ચંદનમાસી બધાના ઘરે તપાસ કરી, પણ ઘનશ્યામનો પત્તો જ નહીં. એવામાં સાંજ થવા આવી. તેમણે ખેતરે માણસ મોકલી રામપ્રતાપભાઈને ઘેર બોલાવી બધી વાત કરી. રામપ્રતાપભાઈ પણ દિલગીર થઈ ગયા. તેમને પણ ચિંતા થવા લાગી. અયોધ્યામાં જે જે મંદિરમાં ઘનશ્યામ દર્શને જતા હતા તે બધા જ મંદિરમાં તપાસ કરી આવ્યા, પણ ઘનશ્યામ મળે જ નહીં. સરયુને કાંઠે તપાસ કરી, જાંબુના વનમાં તપાસ કરી, છપૈયાને પાદર તપાસ કરી, વેણી, માધવ અને પ્રાગના ખેતરોમાં તપાસ કરી, ઘનશ્યામ જ્યાં જ્યાં રમતા એ બધે સ્થળે તપાસ કરી, પણ ઘનશ્યામ ક્યાંય મળ્યા નહીં. નાના ભાઈ ઈચ્છારામ ઘડીએ ઘડીએ ભાભીને પૂછે છે, ભાભી, ઘનશ્યામ ભૈયા ક્યાં? મને ઘરમાં ગમતું નથી, ઘનશ્યામને બોલાવો ને. ભાભી ચોધાર આંસુએ રડે છે. તેમને કાંઈ કરવું ગમતું નથી, ઘનશ્યામ જ યાદ આવે છે. ઘનશ્યામના બાળ મિત્રોને પણ ઘનશ્યામ વગર ગમતું નથી. બધા જ ઘનશ્યામ ક્યાં, ઘનશ્યામ ક્યાં કરે છે. કોઈને ચેન પડતું નથી. બધા બાળ મિત્રો થોડી થોડી વારે આવીને પૂછે છે, ઘનશ્યામ મળ્યા? અમને નથી મળ્યા. અમે બધે જઈ આવ્યા, બધી શેરીઓમાં ઘૂમી વળ્યા, બધે ચૌટે જઈ આવ્યા, ચોરે તપાસ કરી આવ્યા, પણ ક્યાંય ઘનશ્યામ મળતા જ નથી. ક્યાં ગયા હશે? શું થયું હશે? કેમ નથી આવ્યા? હવે તો મોટાભાઈ રામપ્રતાપની પણ ધીરજ રહેતી નથી. તેમને પણ આંખમાં પાણી આવતા જાય છે. બધા સગાવાલા ઘનશ્યામને શોધવા લાગ્યા છે. બધી શેરીઓ અને બજાર ઘૂમી વળ્યા. બધે ઘરે તપાસ કરી પણ ઘનશ્યામ ન મળે. અંધારું થવા લાગ્યું હતું. સૌ સગાવાલા ફાનસ હાથમાં લઈને ગામ બહાર, સીમમાં, ખેતરોમાં, નદી કિનારે, જંગલમાં, એમ બધે સ્થળે શોધવા નીકળી પડ્યા. અહીં ભાભીના રુદનનો પાર નથી. ઈચ્છારામજી પણ ઘનશ્યામને યાદ કરીને રડે છે. બધા બાળ મિત્રો રડે છે. ઘનશ્યામ સૌના લાડકા, તેથી ગામની બધી સ્ત્રીઓ, બધા પુરુષો રડે છે. ભાભીને થયું, કદાચ જંગલમાં વાઘવરુએ ફાડી ખાધા હશે તો, કદાચ સર્પ કરડી ગયો હશે તો, કદાચ નદીમાં મગર ઘનશ્યામને ગળી ગયો હશે તો. આવા આવા વિચારો કરે અને ભાભી છાતી ફાટ રડે. વળી વિચાર કરે, મોટાભાઈ ગઈકાલે વઢ્યા એટલે કદાચ ઘર છોડીને સાધુ બનીને તપ કરવા ચાલી ગયા હશે, પણ મોજડી અને કપડાં તો અહીં પડ્યા છે. ઉઘાડા પગે કેવી રીતે ચાલશે? વરસાદમાં કેવી રીતે સાજા રહેશે? ઉઘાડા શરીરે તાડ તડકો કેમ સહન કરશે? જંગલમાં કોણ રસોઈ કરીને જમાડશે? રોજ દૂધ દહીં મીઠાઈ ખાનારા ઘનશ્યામને જંગલના જંગલી ફળ ફૂલ કેવી રીતે ભાવશે? જંગલી પ્રાણીઓ તેમને ફાડી જ ખાશે. આવા વિચાર કરે અને ફરીથી ભાભીને વધુ રડવું આવે. હવે તો બધે તપાસ કરી. થાકીને રાત્રે 12 વાગે રામપ્રતાપ ઘરે આવ્યા. ઘનશ્યામ મળ્યા નહીં. તેમનાથી ન રહેવાયું. તેઓ પણ છાતી ફાટ રોઈ પડ્યા. રામપ્રતાપભાઈ અને સુવાસીની ભાભી બંનેને કાંઈ ચેન પડતું નથી. રોતા જાય અને બોલતા જાય, હે ભગવાન, અમારા ઘનશ્યામને શોધી આપો. હવે અમારું હૈયું હાથમાં નથી રહેતું. હે ભગવાન, જોઈએ તો અમારા પ્રાણ લઈ લો, પણ અમારા પ્રાણથી પણ પ્યારા ઘનશ્યામને શોધી પાછા આપો. હે ભગવાન,
અમને ઘનશ્યામ પાછા મેળવી આપો. લોકો કહેશે, ભાઈ ભાભીએ ઘનશ્યામને કાઢી મૂક્યા. કોઈ કહેશે, ભાઈ ભાભી ઘનશ્યામને હેરાન કરતા હશે, તેથી ઘનશ્યામ ચાલ્યા ગયા. અમે સૌ ઘનશ્યામ કહેશે તેમ કરીશું. પણ અમારા ઘનશ્યામ એમ બોલતા જાય અને રોતા જાય. એમ કરતા કરતા સવાર થયું. રામ પ્રતાપભાઈએ ઘોડાઓ ઉપર ચારે દિશામાં તપાસ કરવા માણસો મોકલ્યા. મોટાભાઈ ખેતરે જતા નથી, કોઈ જમતું નથી, કોઈને ખાવાનું ભાવતું નથી. નાના ભાઈ ઈચ્છારામ આખો દિવસ ઘનશ્યામને યાદ કરીને રડે છે. એમ કરતા 2, 5, 10 દિવસ થયા. ઘનશ્યામનો પત્તો નથી લાગતો. સૌ હતાશ થઈ ગયા. નાનાભાઈ ઈચ્છારામ અને ભાભી તો ઘણીવાર ઊંઘમાંથી પણ ઘનશ્યામ ઘનશ્યામ કરતા જાગી જાય છે. આખું અયોધ્યા નગર સૂનું સૂનું થઈ ગયું.